સામાન્ય કાળના 28મા અઠવાડિયાનો ગુરુવાર આજના શાસ્ત્રપાઠમાં ઈસુ જાણે કે શાસ્ત્રીઓને અરજ કરી રહ્યા છે કે લોકોને બાઇબલમાં રહેલી વાણી સમજાવો. સાંભળીએ સંત લુકકૃત શુભ સંદેશના 11મા અધ્યાયના વચનો 47-54. પણ ઈસુએ તેમને કહ્યું, તમારી કેવી દશા થશે? તમારા પૂર્વજોએ પૈગંબરોના ખૂન કર્યા હતા અને તમે સ્મારકો રચો છો અને એમ કરીને તમારા પૂર્વજોના કૃત્યોની સાક્ષી પૂરો છો અને તેમાં સંમતિ દર્શાવો છો. તે લોકોએ ખૂન કર્યા અને તમે સ્મારકો રચો છો. અને આ જ કારણથી ઈશ્વરની જ્ઞાનવાણીએ કહ્યું છે કે હું એ લોકોમાં પૈગંબરો અને પ્રેષિતો મોકલીશ અને તેમના કેટલાકને એ લોકો રંજાડશે અને મારી નાખશે. પરિણામે દુનિયાના આરંભથી જે જે પૈગંબરોના લોહી રેડાયા છે તે બધાના લોહી માટે હાબેલથી માંડીને યજ્ઞવેદી અને ગર્ભગૃહની વચ્ચે જેનો વધ થયો હતો તે જખરિયા સુધીના સૌ લોકોના લોહી માટે આ પેઢી પાસે જવાબ માંગવામાં આવશે. હું તમને કહું છું કે આ પેઢીએ જ એ બધાનો જવાબ આપવો પડશે. ઓ શાસ્ત્રીઓ, તમારી કેવી દશા થશે? તમે જ્ઞાન મંદિરની ચાવી ખૂંચવી લીધી છે, ન તો તમે પોતે તેમાં પ્રવેશ કર્યો, ન તો જેઓ અંદર જતા હતા તેમને જવા દીધા. ઈસુ ત્યાંથી નીકળ્યા ત્યારે શાસ્ત્રીઓ અને ફરોશીઓ તેમના ઉપર ખૂબ કીનો રાખવા લાગ્યા અને તેમના જ મોઢાના કોઈ શબ્દમાં તેમને ફસાવવાનો લાગ જોતા ઘણી બાબતો વિશે તેમની પાસે બોલાવવાના પ્રયત્નો કરવા લાગ્યા. ઈસુ શાસ્ત્રી વર્ગને સભાન બનાવે છે. તેમની અસલિયતથી ઈસુનો હેતુ શાસ્ત્રીઓનું અપમાન કરવાનો કે તેમની ફજેતી કરવાનો નથી, પણ શાસ્ત્રીઓ હૃદય પલટો કરે એ હેતુ છે. ઈસુ તેઓને જણાવે છે કે જે પૈગંબરોનો વધ કરવામાં આવ્યો હતો તે પૈગંબરોના સ્મારકો તેઓ રચે છે. સામાન્ય લોકોમાં આ કાર્ય પ્રશંસનીય ગણાય, કારણ સ્મારક પૈગંબરને અમર કરી દેશે. પણ આ પૈગંબરોને મારી નાખનાર કોણ છે? આ શાસ્ત્રીઓના જ પૂર્વજો. પૈગંબરોના સ્મારકો રચી શાસ્ત્રીઓ સાક્ષી પૂરે છે કે પૈગંબરોના ખૂન થયા હતા. એ ખૂન કરનાર એમના જ પૂર્વજો હતા, કારણ પૈગંબરોએ એ શાસ્ત્રીઓને રોકડું પરખાવ્યું હશે જે શાસ્ત્રીઓને નહીં ગમ્યું હોય, એટલે તેઓએ પૈગંબરોનું કાસળ કાઢી નાખ્યું હશે. સ્મારક રચીને આ ઈસુના સમયમાં શાસ્ત્રીઓ પોતાના પૂર્વજોના કૃત્યમાં સંમતિ દર્શાવે છે. ઈસુ પૈગંબર અને પ્રેષિતને મોકલવાનું કારણ બતાવે છે. તેઓ શાસ્ત્રીઓને પોતાના દોષોથી સભાન કરવા પ્રભુ તરફથી આવશે. શું શાસ્ત્રીઓ આ પૈગંબરોની વાત સ્વીકારી લેશે? ના, પૈગંબરોની વાત સ્વીકારવાને બદલે પૈગંબરોને સદાને માટે શાંત કરી દેશે. આવું જ થયું છે ઉત્પત્તિના ગ્રંથના હાબેલથી માંડીને પૈગંબર જખરિયા સુધી. પૈગંબરોના લોહી રેડાયા છે. પ્રભુ આ કૃત્યનો જવાબ માંગશે. ઉત્પત્તિના ગ્રંથમાં પ્રભુએ કાઇનને પૂછ્યું હતું કે તેનો ભાઈ હાબેલ ક્યાં છે? ઈસુના સમયના લોકો પાસે જવાબ માંગવામાં આવશે. ઈસુનું આવું કહેવું સાંભળીને શાસ્ત્રીઓએ પશ્ચાતાપ કરવાનો છે. શાસ્ત્રીઓની વધુ એક ભૂલ ઈસુ બતાવે છે. જ્ઞાન મંદિર, એટલે એ મંદિર જ્યાં જ્ઞાન મળે છે. ઈસુના સમયમાં એવું તે કયું મંદિર છે જે શાસ્ત્રીઓના નેજા હેઠળ છે? એ જ્ઞાન મંદિર છે શાસ્ત્ર, એટલે કે જૂનો કરાર. શાસ્ત્રીઓ પોતાના વ્યવસાયને કારણે જૂના કરારમાં પાંડિત્ય ધરાવતા હતા. જૂના કરારની ચાવી તેમને હસ્તક હતી. ઈસુને મતે શાસ્ત્રીઓએ કદી જ્ઞાન મંદિર ખોલીને એમાં જાતે પ્રવેશ કર્યો નથી. જૂના કરાર પર એકમાત્ર તેમનો જ ઇજારો હોય
તેમણે અન્ય કોઈને જૂનો કરાર શીખવા જ દીધો નથી. જ્ઞાન તો વહેંચવાથી વધે છે, જ્ઞાન ન વાપરવાથી નષ્ટ થઈ જાય છે. શાસ્ત્રીઓએ બાઇબલનું અર્થઘટન જ કરવાનું માંડી વાળ્યું, પછી એમની એ આવડત એમની પાસે રહે કેમ નહીં? ઈસુ શાસ્ત્રીઓને જાણે કે અરજ કરી રહ્યા છે કે લોકોને બાઇબલમાં રહેલી પ્રભુની વાણી સમજાવો. શું પરિણામ આવ્યું ઈસુના આ ફરોશીઓ અને શાસ્ત્રીઓને ઉદ્દેશીને કહેલા શબ્દોનું? કેટલાક ફરોશીઓ અને શાસ્ત્રીઓ ઈસુના છૂપા શિષ્યો બન્યા. તેઓ ઈસુની સાથે જ્ઞાનગોષ્ઠી કરવા લાગ્યા, પણ બહુમતી ફરોશીઓ અને શાસ્ત્રીઓએ ઈસુના આ શબ્દોનો બદલો લેવાનું નક્કી કર્યું. એ માટે આ બંને વર્ગો ઈસુને કોઈક ગુનામાં ફસાવવા પેંતરા રચવા લાગ્યા. તેઓ તો બુદ્ધિજીવીઓ છે, એટલે ઈસુને પ્રશ્ન પૂછીને ઈસુને જવાબ આપવા મજબૂર કરશે. ઈસુના જવાબમાંથી એવો કંઈક તેઓ ઉઠાવશે કે જેથી લોકો અને ધાર્મિક સત્તા તથા રાજકીય સત્તા ઈસુને ગુનેગાર માનવા લાગી જાય. ફરોશીઓ અને શાસ્ત્રીઓ ભવિષ્યમાં ઈસુને ગુનેગાર ઠેરવવામાં સફળ થશે અને ઈસુને મોતની ઘાટ ઉતારશે. પણ આ તો પ્રભુની પૂર્વ આયોજિત યોજના છે. ઈસુ પોતાના મરણ અને પુનરુત્થાન દ્વારા આ ફરોશીઓ અને શાસ્ત્રીઓનો ઉદ્ધાર કરશે. અપરાધ જો માફ કરી દો, માફ કરી દો, માફ કરી દો, માફ કરી દો, માફ કરી દો પ્રભુજી અમ અપરાધ જો માફ કરી દો, માફ કરી દો. અપરાધો પાર કા તેજ
प्रभुनी साची अमूलख भेट जो माफ करी दो माफ करी दो माफ करी दो प्रभु जी हम अपराध जो माफ करी दो माफ करी दो। अपराध जो माफ करी दो